બીજો પ્રકાર આપણે માહિતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ તો આપણે જે કે છંદ શીખીએ છીએ તો પહેલા આપણે એનું બંધારણ કે જે એનું બંધારણ છે આપણે સમજવું જોઈએ બંધારણમાં ત્રણ વસ્તુ આવે છે તો કે ના અક્ષર યતિ અને પછી જેનું સૂત્ર છે બંધારણ હોય છે એ તરફ આપણે જવાનું હોય છે તો સૌપ્રથમ તો પહેલા આપણે છે આનું બંધારણ જે છે એ જોતા માં સૌપ્રથમ શું આવશે અક્ષર તો બંધારણ છે એના અક્ષર કેટલા છે 17 તો હવે આ તમને પાછો એક પ્રશ્ન થાય છે 17 અક્ષર તો છે આપણે શીખેલી છંદમાં હતા પણ હવે પછી આપણે આગળ જોવા જઈએ તો કે યતિ તો આમાં યતિ છે ચોથા અને દસમા અક્ષર આવે છે ચોથા અને દસમા અક્ષર અને જેનો મુખ્ય બંધારણ કે જે આપણે એનું કહેવાય સૂત્ર કે બંધારણ આંતરને ઓળખવા માટે જે સૂત્ર હોય છે જો ખાતા મિત્રો કે મહ્વન તત ગાગા તો આ રીતે એનું બંધારણ છે અક્ષર કેટલા છે 17 છે યતિ 4 અને 10 છે બંધારણ છે મહ્વન તત ગાગા તો બંધારણ ના અક્ષર આપણે જોઈએ તો કે 1 2 3 4 અને 5 તો કે 5 તેરી ને 15 કે એક ગણ ની અંદર કેટલા અક્ષર હોય છે ત્રણ અક્ષર રહેલા હોય છે કે ત્રણ અક્ષર ના ગણ ને સમૂહ કહેવાય છે તો મ પણ છે તેમાં ત્રણ અક્ષર હોય ભ માં ત્રણ ન માં ત્રણ અને તો તો એના 15 ગણ એટલે 15 અક્ષર ત્યાં બે ઉપરાંત આગળ ના શબ્દો એટલે આ કે 17 અક્ષર બને છે યતિ ચોથા અને દસ માં અક્ષર છે અને બંધારણ છે ભ ન તો ગાગા તો આ આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે જેના આધારે તમે બંધારણ ના છંદ છે એને ઓળખાવી શકો છો અથવા તો તમે એનું ઉદાહરણ દર્શાવી શકો છો તો આપણે હવે જે બંધારણ ના છંદ નો ઉદાહરણ દ્વારા એના દ્રષ્ટા દ્વારા આપણે સમજીએ તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ એનું જે પંખીડા સુખથી જણજો ગીતવા કઈ ગાજો તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં સૌપ્રથમ તો તમારે જો ઉદાહરણ ઓળખવું હોય તો શું કરશો સૌપ્રથમ પહેલા તમારે એના અક્ષર ગણવા પડશે તો આપણે એના અક્ષર ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 તો કે વાત ભાઈ 17 અક્ષર થઈ ગયા છે તો 17 અક્ષર શીખે ને છેલ્લા યાર હવે તમારે આ બીજું કામ શું કરવાનું યતિ જોવાનું યતિ એટલે કે જે તમે કાવ્ય પંક્તિ બોલો છો ત્યાં રોકાવ છો અટકો છો તો હવે તમે આ કાવ્ય પંક્તિ છે એ કાવ્ય પંક્તિ ને બોલશો તો તમે જ્યાં બોલશો ત્યાં તમારે એક સેકન્ડ રોકાવવું પડે છે તો કાવ્ય પંક્તિ આપણે બોલીએ કે જે પંખીડા તો જો ડાવો પર માટે વધારે પડતો છે ફાટ જવો પડશે ને અટકવું પડશે તો કે રે પંખીડા સુખથી જણજો તો આને પાછળ તમે બીજી વાર અટકા ગીતવા ગાઈ ગાજો તો હવે આપણે જોઈ શકીએ કે આપણે અહીંયા એટલા તો કેટલા અક્ષર છે આ 1 2 3 અને 4 તો આપણે યતિ કેટલા એક દીધો તો ચોથા અક્ષર હવે બીજા આગળના યતિ આપણે એટલા અહીંયા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આપણે એવું કીધું કે ચોથા અને દસમા અક્ષર યતિ હોય યતિ એટલે અટકવું હોય એટલે તમારે એક સેકન્ડ માટે રોકાવવું પડે તો હવે યતિ બરાબર છે 4 અને 10 યતિ આવે છે હવે જે આપણે છેલ્લું કામ છે એનું બંધારણ કેના બંધારણ પ્રમાણે અક્ષર ની ગણતરી કરી અને તમારે એ મૂકવાનું હોય છે તેનું બંધારણ શું હતું તો કે મહ્વન તત ગાગા હવે આપણે પહેલા તો સૌપ્રથમ શું કરવું પડશે કે આ ત્રણ ત્રણ અક્ષર ના ભાગ પાડવા પડશે કારણ કે એક ગણ માં ત્રણ અક્ષર રહેલો હોય છે તો આપણે એના અક્ષર ના ભાગ પાડતા જોવા જઈએ આપણે તો આપણે ત્રણ ત્રણ અક્ષર છે એના આપણે ડિવાઈડ કરશું અને છેલ્લા બે અક્ષર છે આપણા અલગ છે તો હવે સૌપ્રથમ પહેલા આપણે મ ગણ ની વાત કરીએ કે તમે મ ગણ છે એનું સૂત્ર શું થાય છે એટલે કે એનો ગણ કયો બને છે આખો તો કે મા તારા મનુ શું બને છે મા તારા તો આપણે એ જરા લખીએ કે મા તારા હવે જો કે આને જે મા તારા તમે લખ્યું છે એમાં ત્રણેય અક્ષર કેવા છે ગુરુ અક્ષર છે કારણ કે માત્ર છે એટલા માટે હવે ઉપરના તમે ત્રણ અક્ષર જુઓ કે પેલા અક્ષરમાં માત્ર આવી એટલે ગુરુ અક્ષર છો હવે તમને એવું કીધું કે જે શબ્દ ઉપર અનુસ્વાર હોય પણ એ અનુ
અનુસ્વારનું ઉચ્ચારણ કરવામાં આવે એટલે કે કેવો હોય તીવ્ર અનુસ્વાર હોય તો એને લઘુ વાચક એ ગુરુ દર્શન આપણે નિયમ જોયો હતો તો કે રે પંખી રાય તો પ ને તમે ભારપૂર્વક અનુસ્વારમાં બોલો છો એમાં ન અનુસ્વાર થાય છે એટલા માટે લઘુ છે છતાં ત્યાં કેવો આવશે ગુરુ અક્ષર આવશે અને ખમા તમે જોઈ શકો છો કે કેવું છે દીર્ઘ છે તો દીર્ઘ હંમેશા કેમ આવે છે ગુરુ અક્ષર આવે છે ત્રણેય અક્ષર કેવા છે ગુરુ ગુરુ અને ગુરુ અક્ષર છે બીજો પણ આપણે જોઈએ વનો શું થાય ભાનસ શું થાય ભાનસ હવે અહીંયા જોઈએ કે આ ભા છે આ માત્રા છે એટલે કેવો અક્ષર જોઈએ ગુરુ અક્ષર આ બે કેવા છે લઘુ અક્ષર કારણ કે એમાં માત્રા નથી હવે અહીંયા એ જ રીતે છે અહીંયા માત્રા છે એટલે આ ગુરુ અક્ષર થયો વાય જુઓ તમે રસ્વ છે તો રસ્વ હંમેશા લઘુ હોય અહીં લઘુ કર્યો અને આમાં અસ્વ છે એટલે કેવો આવ્યો લઘુ અક્ષર આવે છે હવે આપણે આગળ જોઈએ ત્રીજો ગણ તો ન બંધારણ શું બને છે નસલ શું બને છે નસલ હવે તો ઓરિજિનલ માં તફાવત જ રાખજો કે આમાં ત્રણેયનો માત્ર ન છે ત્રણેય અક્ષર કેવા થયા લઘુ થયા ઉપર જોવા જશો તો આમાં દીર્ઘ છે તો દીર્ઘ સ્વર કેમાં આવે લઘુ અક્ષર માં આવે છે અને આપણને તો હસ્વ છે એટલે લઘુ અક્ષર માં આવ્યા તો દીર્ઘ સ્વર ગુરુ અક્ષર માં આવે છે પણ હવે તમને મેં એવી વાત કરી હતી કે કોઈ પણ કાવ્ય પંક્તિમાં એકાદ અક્ષર છે કે જો બંધ બેસતો ન હોય તો ત્યાં શું હોય છે કવિની છૂટ હોય છે કે કવિએ એક અક્ષરની છૂટ લીધી હોય છે કે જે બંધારણમાં બંધ બેસતું હતું નથી બાકી બધા તમે જોશો તો બરાબર છે કે તમે કોઈ પણ કાવ્ય પંક્તિમાં એકાદ અક્ષર જો બંધ બેસતો ન આવે તો જે બીજાના 16 અક્ષર બંધ બેસતા આવે છે તો જે છંદ હોય છે એ જ છંદ ઓળખવામાં આવે છે અને કવિની છૂટ છે એટલે અહીંયા તમારે
તો આ રીતે આપણે ત્રણ ત્રણ અક્ષર માં એને ડિવાઈડ કરીએ તો આ રીતે આપણે જોઈએ છીએ. તો હવે અહીંયા આપણે જોઈએ તો આ થી આપણે અહીં લખી નાખી જેના કારણે તમને છે એ સમજવામાં થોડું ન થાય એટલા માટે. તો હવે આપણે જોઈએ બધા એક એક અક્ષર ને આપણે મૂકતા જઈએ. તો કે મા તારા, તો મા તારા લખો એટલે ત્રણે ગુરુ અક્ષર આવ્યો આવી ગયો એ ખબર પડી ગઈ છે. તો અહીંયા જુઓ તમે હા છે એમાં આ સ્વર છે એટલે ગુરુ છે. હવે આપો આ લઘુ છે પણ એની પાછળ શું છે જોડા અક્ષર છે એનો નિયમ એ તમને કીધો હતો કે જોડા અક્ષર પૂર્વે નો અક્ષર લઘુ હોય છતાં એને ગુરુ દર્શાવવાનો હોય છે એવો નિયમ છે. તમે કે હું નો કહું એમ નથી થતું પણ એવો નિયમ છે કે જોડા અક્ષર પૂર્વે નો અક્ષર હંમેશા લઘુ હોય છે ગુરુ દર્શાવવાનો હોય. અને આમાં તો આ સ્વર છે એટલે કેવો છે ગુરુ ગુરુ ગુરુ. હવે બીજો અક્ષર જોઈએ આપણે ભાન અક્ષર. તો એમાં આપણે જોઈએ તો ભા છે એ કેવો છે આ સ્વર છે એટલે ગુરુ અક્ષર છે એટલે અહીંયા ઓ ગુરુ આવે. આ રસ્વ છે આ રસ્વ છે અહીંયા બંને લઘુ અક્ષર છે. રસ્વ હોય તો કેમાં આવે લઘુ લઘુમાં દર્શાવી શકો છો. ત્યાર પછી ન આવે છે તો નસલ. તો નસલ એટલે ત્રણેય લઘુ આમાં ત્રણેય માતા વગરના છે એટલે ત્રણેય કેવા આવ્યા લઘુ લઘુ. એ ઉપરાંત તમે અહીંયા ત આવ્યો છે તો અહીંયા તમે છે એ જો તો તારા જ. હવે તમે અહીંયા જોશો તો ત્રણેય અને એને
જોઈએ સરળતા. હવે ર ને તો અસવર્ણ દર્શાવે છે અને છ ને ર અસવર્ણ એટલે બંને કેવા છે આ લઘુ. હવે આ અસવર્ણ ગુરુ દર્શાવે છે. હવે તમે આ શબ્દને ઉપર અનુસ્વાર છે કે અનુસ્વારને તમે વાંચો ત્યારે અનુસ્વારનો ઉચ્ચારણ થશે કે ભરત ખંડમાં તો ખ ઉપર છે એનો અનુસ્વાર થાય તીવ્ર અનુસ્વાર છે એનું ઉચ્ચારણ થાય છે. તો જો અનુસ્વારનો ઉચ્ચારણ થાય તો લઘુ હોય છતાં એને કેવો દર્શાવવાનો ગુરુ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી પાછો આપણે જો આવ્યો છે એના આ જગ્યાએ જભા થશે જ ના ન તો ડ ને જ પરમાં અસવર છે મ ને ભ પરમાં અસવર એટલે ગુરુ અક્ષર છ ને ન પરને અસવર દર્શાવે છે એટલે લઘુ ગુરુ અને લઘુ અક્ષર દર્શાવે છે. ત્યાર પછી આપણે સ જોઈએ સમાસ શું થાય છે તો કે સલગા. જો એમાં આપણે જોઈએ અહીંયા સલગા એટલે કે ક ને અળ ભયમાં અસવર છે એટલે લઘુ અક્ષર છે અને અહીંયા સ ને ન લેવા છે લઘુ અક્ષર છે અને ભ માં અસવર છે અહીંયા આસવર છે એટલે કે તેમાં માત્રા હોય અથવા તો તેમાં ઓ આવ એવા અનુસ્વાર હોય સ્વર હોય તો કેવો હોય છે લઘુ લઘુ હોય છે તો લઘુ લઘુ અને ગુરુ અક્ષર દર્શાવે છે. ત્યાર પછી આપણે ય તો ય નું શું થાય છે યમાતા એનું શું થાય યમાતા. હવે જો અહીંયા તો કે ય લઘુ અક્ષર છે મ લઘુ અક્ષર છે હવે ખ અહીંયા રસ્વ છે પણ એની પણ અનુસ્વાર છે ખૂન દે તો ખ ઉપર અનુસ્વારનો ન ઉચ્ચારણ થાય છે એટલા માટે અહીંયા ગુરુ છે આ માં તો આ ગુરુ દર્શાવવું પડશે. દ માં દીર્ઘ છે અહીંયા અહીંયા આ સ્વર દીર્ઘ છે એટલા માટે કેવો આવશે ગુરુ તો કે લઘુ ગુરુ અને ગુરુ અને છેલ્લે આપણે જોઈએ તો કે અહીંયા આપણે લગા